કોરોનાના નામે બંધ કરાયેલી કેટલીક ટ્રેનો સ્થિતિ સામાન્ય થયા બાદ પણ હજી શરૂ કરાઈ નથી, જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। કોરોનામાં રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું હતું। બસ અને ટ્રેનના મોટાભાગના રૂટ બંધ કરવામાં આવ્યા હતા, જેમાં મોટાભાગે લોકલ ટ્રેન તથા અન્ય રાબેતા મુજબની ટ્રેનો આજ દિન સુધી શરૂ કરવામાં ન આવતા મુસાફરો પ્રાઇવેટ સાધનો તેમજ બસમાં જવા મજબૂર બન્યા છે। તો તત્કાલિક આ રૂટની ટ્રેનો શરૂ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। આ બાબતે આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા કલેક્ટરને આવેદન પત્ર થકી રજૂઆત કરવામાં આવી હતી કે હવે જનજીવન ઢાળે પડી રહ્યું છે, હાલ કેટલીક ટ્રેનો બંધ રહેતા મધ્યમ વર્ગ તથા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે, તેમની જરૂરિયાતને ધ્યાનમાં લઈ વહેલી તકે ટ્રેનો શરૂ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। આજે રોજ અમે લોકો કલેક્ટર સાહેબને જે આપણી રેલવે છે એમાં મેમો ટ્રેન છે, એક્સપ્રેસ ટ્રેન છે, એ બધી બંધ કરવામાં આવી છે કોરોના કાળ દરમિયાન। એક એ ટ્રેનો હવે ફરી રાબેતા મુજબ ચાલુ થાય એવી અમારી માગણી છે। એ ટ્રેનો ચાલુ થવાથી નોકરિયાત વર્ગને ઘણો ફાયદો થશે, પ્લસ જે વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારમાંથી વડોદરા શહેરમાં ભણવા આવે છે, અત્યારે કોલેજો પણ ચાલુ થઈ ગઈ છે, તો એ છોકરાઓને બસમાં આવવું પડે છે અને બસમાં એ લોકોને ઘણું બધું મોંઘું પડતું હોય છે। તો જો એ ટ્રેનો ચાલુ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ છે, મુસાફરો છે તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી જે લોકો વડોદરામાં ધંધો કરવા આવી રહ્યા છે કે જેમને અહીંયા આગળ એમની રોજીરોટી છે એ લોકોને પણ ઘણી તકલીફ પડી રહી છે, તો આ ટ્રેનો બધી રાબેજામાં ચાલુ થઈ જાય, એમાં પાસ હોલ્ડરોને વ્યવસ્થિત રીતે આવવાનું થઈ જાય, તો એ લોકોને અહીંયા ધંધો કરવા આવી શકે અને એમની રોજીરોટીને ઘણું આગળ વધી શકે। અમે આજે આવેદનપત્ર આપવા કલેક્ટર સાહેબની ઓફિસમાં આવેલા છે। અમે આ આવેદનપત્ર રેલવેવાળાને જે રેલવેના મુસાફરો છે એમને જે તકલીફો પડે છે, 60 વર્ષથી ઉપરનાને હજુ રિફંડ પણ નથી આપતા, હજુ બધી જગ્યાએ જો રાબેતા મુજબ થઈ ગયું છે તો કોરોના ખાલી રેલવે માટે કેમ બાકી બાકાત રાખ્યો છે એમને, અને જે અપડાઉનવાળા છે એમને ભીલાડ એકલી જ ટ્રેન છે કે જે ભીલાડની અંદર એ લોકો અપડાઉન કરી શકે છે। મેમુ ટ્રેન છે એ ખાલી 2 ટ્રેનો છે, પછી એક્સપ્રેસની અંદર જે પહેલાં જે અપડાઉનવાળાને જવા દેતા હતા એ રીતે પણ અપડાઉનવાળાને જવા નથી દેતા, અપડાઉનવાળા પણ જો મોડા પડે, લેટ પડે ને ભૂલથી પણ એમાં બેસી જાય તો એના ખિસ્સા ખાલી કરી જાય એવું થાય છે, કારણ કે એને દંડ ભરવો પડે છે, આજે ઓછા પગારમાં નોકરીએ જતા હોય ને એમને દંડ ભરવો પડે છે। ગ્રામ્ય વિસ્તારોવાળા પણ નોકરીથી વંચિત રહી ગયેલા છે કે જે લોકલ ટ્રેનો ચાલુ નથી થઈ અને જે પૂરેપૂરી ટ્રેનો ચાલુ નથી કરી અને ટિકિટ બારી ઉપર હજુ ટિકિટ આપવાની શરૂઆત નથી કરી, એના માટે અમે એ તકલીફોને દૂર કરાવવા માટે અહીંયા આગળ આવેદનપત્ર માટે આપવા માટે આવેલા છે।